અંતમાં અમારા બહેનો પણ ઘણી કાર્યક્રમ સાંભળતી હશે, દરેક વર્ગ વય જૂથની બહેનો કાર્યક્રમ સાંભળી રહી છે, તો એમને રુઝાન ખંભાતાનો કોઈ સંદેશ આપો હોય તો તમે શું? સંદેશમાં સૌથી પહેલા પોતા માટે જીવો, કારણ કે મને ખબર છે આ બધી જે બહેનો છે ને એમનો હસબન્ડ યા દીકરો ઘરે નહીં જમવાનો હોય તો પોતે કહેશે કે હું દૂધ પીને સુઈ જઈશ. અરે ભાઈ તમે શીરો ખાઓ ને, દૂધ પીને સીવાની શું જરૂર? બીકોઝ ઇફ યુ ડોન્ટ લવ યોર સેલ્ફ, અગર તમે તમારા જાતને પ્રેમ નહીં કરશો, પ્યાર નહીં કરશો, ઇજ્જત નહીં કરશો, તો કોઈ તમારી ઇજ્જત નથી કરવાનો, કોઈ તમને પ્રેમ નથી કરવાનો, તમને એક ડોરમેટ એટલે પેલું લુછમનું તરીકે રાખશે. પહેલા પોઈન્ટ એ છે. એટલે તમારા જાત માટે જીવો. બીજું, રોજ એકાદ કલાક તો પોતાની જાત માટે કાઢો, ગીત સમજો, ગાઓ, નાટક કરો, વાંચો, જે ગમતો કરો, પણ એક કલાક તમારા જાત માટે કાઢવાનો જ છે. ત્રીજું, અગર તમારી જોડે કઈ બી ખોટું થાય છે તો બોલો, અવાજ કરો. અને તમારી જોડે નહીં, તમારા આજુબાજુ વાળા જોડે બી કઈ બી ખોટું થાય છે તો અવાજ કરો. કારણ કે એક બેન અંબે સાહેબ પૂછે તો એક બેન બીજી બેનને શું આપી શકે? તો હાથ આપી શકે છે. કે આપણી પાસે બે હાથ આપ્યા છે ને ભગવાન, તો દાવણ જમણો બંને હાથ આપી દેવાનો, તાકી તમે એ જે બીજી બેનને, કારણ કે આપણે બેન બેનનો જ પ્રોબ્લેમ સમજી શકશું. આ એક સત્ય છે. અને એ સત્યને જ્યાં સુધી આપણે એકબીજાને સપોર્ટ નહીં કરશું, આપણને કોઈ સપોર્ટ નથી કરવાનું. ભલે અંદર અંદર થોડી અદેખે હોય પણ દેટ ઇઝ ફાઇન, એ તો ભાઈ ભાઈમાં બી હોય છે. પણ એટલે અગર આપણે આટલું કરશું તો આપણે બહુ જ હેપી થઈશું. ને ફાઇનલી તમે જયારે હેપીનેસની વાત કરો છો, તમારો એક ફેવરિટ નાનો ડાયલોગ કરી દઉં હેપીનેસનો, કે હેપીનેસમાં એવું છે કે તમે કોઈના પર ડિપેન્ડ ના થાવ કે આ માણસ મારો હસબન્ડ મને ખુશ કરશે, યા મારો છોકરો. તમારે કોઈ ખુશ નથી કરવાનું, તમારે લોકોને ખુશ કરવાનું છે. અને યાદ રાખજો કે ધૂપ છાંવ, અમીરી ગરીબી બધું રહેશે, પણ અગર તમે તમારા જાતને કહી દેશો કે હું હેપી રહેવા માંગુ છું તો હેપી રહેશો. અને લાસ્ટ, તમારી ખુશી કોઈને કંટ્રોલ કરવા ના દેતા. કારણ કે લે છે તમારો હસબન્ડ તમને કહે કે તો તમે આખો દિવસ દુઃખી બેસો, યા તમારો બોસ તમને કહે તો તમે દુઃખી છો કે મારા બોસે મને આવું કર્યું કે તું નથી કરી શકતી. નો, ડોન્ટ લેટ ધેમ કંટ્રોલ યોર લાઈફ, યુ બી ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. બસ આટલું જ કેવું છે. થેન્ક યુ વેરી મચ ભારત ભાગ્ય વિધાતા. વાહ, તમારા આ મેસેજ સાથે જ આપણે અટકે. તમારી સાથે વાત કરવાની બહુ જ નિખલસ વાત કરવાની ખૂબ મજા આવી. થેન્ક યુ, ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ થેન્ક યુ.